अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके गुले गुलजार होता है। એટલે કોઈ પણ વિચાર છે એ આચરણ વગરનો હોય તો એ પાંગળો છે। એટલે આઈડિયા આવવા મનમાં એ ફળદ્રુપતાની નિશાની છે આપણા બ્રેઇનની, અને આઈડિયા આવ્યા પછી એનો અમલ ન થાય તો આપણી આળસની નિશાની છે। એટલે આળસ ખંખેરીને ઉઠો જાગો, અને સ્વામીજીએ શું કીધું છે બધાને કીધું છે, મને એકને અમને એકને નથી કીધું। તો સતત આઈડિયા અને સારા વિચારો, એને પોષણ થાય એવું મનન, એવું ચિંતન, અને એને આચરણમાં મૂકો। ભલે 100% ના થઈ શકે તો કંઈ નહીં, પણ થોડું થોડું ધીમે 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 એને પ્લાન બનાવો। 20 વર્ષનો પ્લાન બનાવો, એમાંથી 5-5 વર્ષના ભાગ પાડો કે 10 વર્ષે મારી પાસે બંગલો હોવો જોઈએ, 5 વર્ષે મારી પાસે ફોર વ્હીલ આવી જવી જોઈએ, ગમે એમ કરીને વ્યાજે લઈને આવીને એમ નહીં, કમાઈને ચોરીને નહીં, કોઈની ચૂંટવીને નહીં, પણ આ તમે પ્લાન બનાવો અને 1 વર્ષનો મારો લક્ષ્ય શું છે એ બનાવો। 1 વર્ષમાં આજે મારા મહિનામાં શું કરવાનું છે એ કરો, અને આવતીકાલથી શું કરવાનું છે એ કરો। એટલે આપોઆપ આખી સ્ટ્રેટેજિકલ તમારો પાથ બની જાય, અને પાથ ઉપર એક્શન માઇલસ્ટોન મૂકી દો કે ભાઈ એટલું 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 આમ છે, આવી રીતે હું આમ આમ હરતો જઈશ। 12મું ધોરણ મેં પાસ કર્યું ત્યારે મારા મોટા બાપાને ત્યાં એક નોકરી કરતા ભાઈ અમારે ઘરે બેસવા આવેલા, અને એણે મને વાત કરેલી કે એણે કંઈક લેખ વાંચ્યો છે કાંતિ ભટ્ટનો, ને કરીને કે એક કોઈ એકાઉન્ટન્ટ તને કોમર્સમાં ભણતો હતો ને, એટલે મને પ્રોત્સાહન આપવા એણે કદાચ કીધું છે, ખબર નહીં, પણ એમ કે આખા વિશ્વમાં એની 10-15 ઓફિસો છે એમ એકાઉન્ટન્ટની, સીએની, અને આવી રીતે ધંધો નામ નામ તેમ કરે છે। એ થોડુંક ક્યાંક અંદર ચોંટી ગયું છે કે ખબર નહીં, એટલે હું 3 ઓફિસે પહોંચ્યો છું અત્યારે, બાકીની હળવે હળવે પ્રયત્ન કરું।